हेलो विद्यार्थी मित्रों, एसवी एजुकेशन में आपनो स्वागत है। आज आपणे धोरण 9 सामाजिक विज्ञान विषय में चैप्टर नंबर 8 भारतना राज्य बंधारण घड़तर अने लक्षणों एमा पार्ट नंबर 4 नो असाइनमेंट सोल्यूशन जोवाना छे। तो एमा जो विभाग ए नीचे आपेला प्रश्नोना मांग्या मुजब उत्तर लखो। पेलू छे संकल्पना समझावो, तो के बेवडू नागरिकत्व, एनो आंसर छे देशनो दरेक नागरिक एक देशनो अने बीजू पोते जे वसवाट करती होय ते राज्यनो नागरिकत्व धारण करी सके तेने बेवडू नागरिकत्व कहे छे। बीजू जवाबदार सरकार के संसदीय सरकार संयुक्त जवाबदारीना सिद्धांत पर काम करे छे, तेथी तेने जवाबदार सरकार कहे छे। त्रीजू संयुक्त यादी, जे यादीमां कुल 47 विषयनो समावेश थयो अने कायदो घडવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર અને રાજ્ય બંનેની હોય તેને સંયુક્ત યાદી કહે છે। ચોથું શેષ સત્તાઓ, કે જે વિષયમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં થાય અને કાયદો ઘડવાની કે તેને ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદની હોય તેને શેષ સત્તાઓ કહે છે। પાંચમો સવાલ, કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખ હોય તો રાજ્યમાં ખાલી જગ્યા સામે વહીવટ ચાલે છે, એ છે મુખ્ય પ્રધાન, બી છે વિધાનસભા, સી છે રાજ્યપાલ, કે ઓપ્શન ડી છે સંસદ। તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, કે કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખના નામે વહીવટ ચાલે છે તેમ રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ થાય છે। છઠ્ઠો પ્રશ્ન, સંઘ અને રાજ્ય દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે કે વહીવટ કરે તે જોવાની સત્તા સોંપવામાં આવી છે, એમાં ઓપ્શન એ છે પ્રધાનમંડળ, ઓપ્શન બી છે સંસદ, સી છે રાજ્યોને, કે ડી છે અદાલત। તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી અદાલત। સાતમો પ્રશ્ન, રાજ્યોની યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો એનો જવાબ છે રાજ્યોની યાદીમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આઠમો પ્રશ્ન, રાજ્યની યાદીમાં કયા કયા વિષયોની સેવાઓનો સમાવેશ થાય છે, તો રાજ્યની યાદીમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વગેરે વિષયોની સેવાઓનો સમાવેશ થાય છે। નવમો પ્રશ્ન, કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે, તો જવાબ છે કેન્દ્ર અને રાજ્યોની સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે। દસમો પ્રશ્ન, રાજ્યોને કેન્દ્ર પાસેથી કયા સ્વરૂપે આર્થિક સહાય મળે છે, તો રાજ્યોને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય મળે છે। અગિયારમો પ્રશ્ન, ભારતના બંધારણમાં કઈ કઈ કટોકટીની જોગવાઈઓ કરવામાં આવી છે, તો એનો જવાબ છે ભારતના બંધારણમાં સલામતી વિષયક, બંધારણીય અને નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે। બારમો પ્રશ્ન, કઈ પરિસ્થિતિમાં નાણાકીય કટોકટી જાહેર કરી શકાય, તો જ્યારે દેશમાં સતત ભાવ વધારાને કારણે
નાણાંના મૂલ્યમાં ઝડપથી ઘટાડો થતો હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. 13મો પ્રશ્ન, સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો એનો જવાબ છે, સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. 14મો, ખાલી જગ્યા પૂરવાની છે કે ખાલી જગ્યા સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે કે અદાલત સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. 15મો પ્રશ્ન, લોકોના રક્ષણ સલામતીની સાથે ખાલી જગ્યા સાંધવાનો પ્રયાસ રાજ્યે કરવાનો છે. તો શું સાંધવાનો? કલ્યાણ સાંધવાનો. 18મો પ્રશ્ન, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ભારત એ સંઘીય રાજ્ય છે, તો આ વિધાન સાચું છે. 17મો પ્રશ્ન, રાજ્યની સરકાર ચાલી શકે તેમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે, તો આ વિધાન પણ સાચું છે. હવે 18મો પ્રશ્ન છે, મને ઓળખો. મારા દેશમાં લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો કયા દેશમાં? અમેરિકામાં. 19મો પ્રશ્ન, મને ઓળખો. મારા રાજ્યનો નાગરિક ભારતમાં બેવડું નાગરિકત્વ ધરાવે છે, તો અહીંયા આપણા દેશમાં કયું રાજ્યના લોકો બેવડું નાગરિકત્વ ધરાવે છે? તો એનો આન્સર આવશે જમ્મુ અને કશ્મીર. 20મો પ્રશ્ન, સંકલ્પના સમજાવો. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, કે દેશમાં કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા લિંગ શિક્ષણ આવકે જન્મસ્થાનના ભેદભાવ વગર 18 વર્ષ કે તેથી વધારે ઉંમરના નાગરિકને મત આપવાનો જે અધિકાર આપવામાં આવ્યો છે તેને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 21મો પ્રશ્ન છે, કારણ સમજાવો અથવા વિધાન સમજાવો. ભારતના બંધારણની સમવાયિકે એકતંત્રી બંનેનો સમન્વય છે. 12મો પ્રશ્ન, ભારતને રાજ્યનો સંઘ એટલે કે સંઘીય રાજ્ય ગણાવ્યું છે. સંઘ શબ્દ દ્વારા ભારતના સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ક્યારે પણ ફેરફાર ન થઈ શકે તેવા કાયમી સંબંધોની લેખિતમાં સ્પષ્ટતા છે. સમવાયી તંત્રમાં સંઘ અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. આથી રાજ્ય સરકારો રાજ્યના કાર્યક્ષેત્રના અનુસંધાનને પોતાના કાયદાઓ ઘડે છે. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. આમ ભારતના બંધારણમાં સમવાય કે એકતંત્રી શબ્દોનો સમન્વય છે એમ કહી શકાય. 22મો પ્રશ્ન છે, સાચા જોડકા જોડો. અવિભાગ એનો જવાબ તમને બ વિભાગમાંથી મળશે. એમાં પહેલું છે અ, એટલે કે એ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર, તો એમાં જવાબ આવશે બીજું, 18 વર્ષની ઉંમરે મતાધિકાર મળે છે. બી છે બિનસાંપ્રદાયિકતા, એમાં જવાબ નંબર 4 આવશે, સર્વધર્મ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. સી ન્યાયતંત્ર, એમાં આવશે 1 નંબર, સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત. ડી છે અદાલતી સમીક્ષા, એમાં આવશે 3જો જવાબ, બંધારણનું વિશેષ લક્ષણ છે. હવે જોઈએ 23મો પ્રશ્ન, કેન્દ્ર યાદીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે? તો એનો આન્સર છે, કેન્દ્રની યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ થયો છે.
સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્ર માટે અગત્યના ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર ધરાવે છે. 24મો પ્રશ્ન, રાજ્યોની યાદીમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ જોઈએ, રાજ્યોની યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ થાય છે, જેમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાઓનો સમાવેશ કર્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓની છે, પરંતુ કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંમતિ સાથે કે મરજી વિરુદ્ધ જઈ કેન્દ્ર કેન્દ્રીય અનામત પોલીસ દળો મોકલી શકે છે. હવે જોઈએ વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. 25મો પ્રશ્ન છે, ભારતીય બંધારણે સમવાયી છે ચર્ચો. તો ભારત સંઘીય રાજ્ય છે. ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધો લેખિત સ્વરૂપે દર્શાવ્યા છે. સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કાયમી સંબંધો અને સત્તાની સમાન વહેંચણી કરવામાં આવે છે. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચઢિયાતી સત્તાઓ આપવામાં આવી છે. રાજ્ય સરકારો પોતાના પ્રદેશમાં પોતાના કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખી અલગ કાયદાઓ ઘડી શકે છે, તેની જોગવાઈઓ કરવામાં આવી છે. સમવાય તંત્રમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા કે કાર્યો વચ્ચે કોઈ મડાગાંઠ પડે તો તટસ્થ અને સ્વતંત્ર ન્યાયતંત્ર દ્વારા બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવામાં આવે છે. ભારતમાં સમવાય તંત્રમાં એક જ નાગરિકત્વ અપાયું છે. આમ ભારતમાં મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે. આથી જ કહી શકાય છે કે ભારતનું બંધારણ એ સમવાયી છે.